રાજકોટ હોનારત બાદ ભરૂચનું તંત્ર સફાળું જાગ્યું છે ફાયર સેફટીના અભાવે હોસ્પિટલને બંધ કરી દેવામાં આવી અંકલેશ્વરની કામદારો માટેની એકમાત્ર ઈ હોસ્પિટલને ફાયર સેફટીના અભાવે બંધ કરાઈ હોસ્પિટલે તમામ દર્દીઓને તાત્કાલિક બીજી હોસ્પિટલમાં શિફ્ટ કર્યા ઇએસઆઈસી હોસ્પિટલને એક મહિના સુધી બંધ કરાઈ છે એવું કહ્યું છે ફાયર સેફ્ટી અને ફાયર સાયરનની કામગીરી અર્થે હોસ્પિટલ બંધ કરાઈ હોવાની વાત તેમણે કહી છે अच्छी तरह से लेटेस्ट टेक्नोलॉजी से हम फायर फाइटिंग का सिस्टम मेंटेनेंस करके ये सब फिटिंग करने के लिए हम एक महीना बंद कर देते हैं उसका अल्टरनेट अरेंजमेंट भी किया आ, उसको हम दूसरा हॉस्पिटल में देंगे और उसका हम प्रोविजन देंगे री करने के लिए રાજકોટની ભયાનક હોનારત બાદ રાજ્યના શહેરોમાં વહીવટી તંત્ર એલર્ટ બની ગયું છે ભાવનગર શહેરમાં પણ તંત્ર એક્શનમાં આવ્યું હતું શહેરમાં તમામ જગ્યાએ બિલ્ડીંગ પ્લોટ્સ હોટેલ રેસ્ટોરન્ટ મોલ ટ્યુશન ક્લાસીસ જેવી મિલકતોએ તપાસ હાથ ધરી જેમાં જે જગ્યાએ એનઓસી ન હોય અથવા બ્યુ પરમિશન ન હોય એ મિલકતને સીલ કરવાની કામગીરી કરાઈ હતી સોમવારે બાર મિલકતોની તપાસ કરી જેમાં સાત મિલકતો સીલ કરવામાં આવી જેમાં ક્રેસન્ટ વિસ્તારમાં આવેલ કે મોલ અને વાઘાવાડી રોડ પરની એક હોટલ અને રેસ્ટોરન્ટને સીલ કરવાની કામગીરી કરાઈ સોમવારે આપણને લગભગ બાર મિલકત ચેક કરી હતી તે પૈકી એક અન્નપૂર્ણા ડાઇનિંગ હોલ છે ટોપ સી પાસે તેની પાસે બિલ્ડિંગ યુઝ પરવાનગી પણ ન હતી અને ફાયર એનર્જી પણ હતી એટલે આપણે એને સીલ કરવામાં આવ્યું છે ભાવનગરમાં અત્યારે ત્રણ ટીમ બનાવેલી છે જે ઇન્સ્પેક્શન કરે છે અને એની સાથે એક ટીમ ચોથી ટીમ બનાવેલી છે સીલિંગ માટેની જો ઇન્સ્પેક્શનમાં કોઈ ક્વેરી હોય અને એનઓસી રિન્યુ થઈ ન હોય કે સિસ્ટમ ન હોય તો આ ચોથી ટીમ જઈને એને સીલ મારે છે પછી બિઝનેસ બિલ્ડિંગો હોય કોમર્શિયલ બિલ્ડિંગો હોય હોસ્પિટલો હોય હોટેલો રેસ્ટોરન્ટને સીલ મારવાની કાર્યવાહી ચાલુ છે રાજકોટ ભાજપ આગ કાંડનો પાડશે શોક ચાર્જુને પરિણામ બાદ નહીં કરાય ઉજવણી રાજકોટ ભાજપ નહીં કરે જીતની ઉજવણી રાજકોટમાં બનેલી ઘટના બાદ આ નિર્ણય કરવામાં આવ્યો અને ભાજપના આગેવાનો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આ માહિતી આપવામાં આવી રાજકોટ ભાજપ જીતની ઉજવણી નહીં કરે ચાર જૂને જે પરિણામો આવવાના છે તેમાં ભારતીય જનતા પાર્ટી રાજકોટ શહેર જીતમાં નહીં જોડાય કે કોઈ જશ્ન નહીં મનાવે કે ઉજવણી પણ નહીં કરે જે આગ કાંડનો બનાવ બન્યો અને તેમાં જે લોકો જીવતા ભૂંજાઈ ગયા તેમનો શોક પાડશે રાજકોટ ભારતીય જનતા પાર્ટીએ આ પરિણામ આવ્યા પછી કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો નિર્ણય કર્યો છે કારણ કે આ આપણા સ્વજનો છે અને આ સ્વજનોના દુઃખમાં ભાગ લેવા માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમની સાથે હોય એ સ્વાભાવિક છે ત્યારે કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો ભારતીય જનતા પાર્ટી શહેર એકમે નિર્ણય લીધો છે જે કાર્યકર્તાઓને મતદાન ગણતરીના સ્થળ ઉપર જે જવાબદારી સોંપવામાં આવી છે એ જ કાર્યકર્તાઓ ત્યાં હાજર રહેવાના છે એ જ કાર્યકર્તાઓ સિવાયના કોઈ પણ કાર્યકર્તાઓ હાજર ન રહે અગ્નિકાંડના મામલે રાજકોટના મેયર નૈનાબેન પેઢડિયાએ સેવયુ મૌન અગ્નિકાંડ મામલે મેયર નૈનાબેન પેઢડિયાએ કંઈ પણ જવાબ આપવાનું ટાળ્યું મીડિયા સતત સવાલ પૂછતું રહ્યું અને મેયર ટુ વ્હીલરમાં ચાલતી પકડી તો આ તસવીરો છે રાજકોટના મેયર નયનાબેનની કે જેઓ મીડિયાને કોઈ જવાબ આપવા તૈયાર નથી આડા દિવસમાં તમે જુઓ તો ગમે ત્યારે પાર્ટીની વાતો કરતા હોય છે

અમદાવાદના સાણંદમાં ભાજપના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખની દાદાગીરી જોવા મળી મામલતદાર પર ઘાતક હથિયાર સાથે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પૂર્વ પ્રમુખ અરવિંદસિંહ વાઘેલા સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ મામલતદાર કચેરીએ હથિયાર સાથે અધિકારીને મારવા પહોંચી ગયા મામલતદાર રેડ કરી વાહનો જપ્ત કરતા તેમણે વિરોધ કર્યો હતો માધવનગર ખાતે જમીનમાં ગેરકાનૂની માટી ખોદકામની મામલતદારની કાર્યવાહી સામે ભાજપ નેતાનો હુમલાનો પ્રયાસ સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થયો હાલ પોલીસ ફરિયાદ થતા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂગર્ભમાં ઉતરી ગયા માટી ખનન કરતા માફિયાના બે જેસીબી અને ડમ્પર છોડાવવા માટે ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખે ભલામણ કરી દીધી નિડર મામલતદાર નવીનચંદ્ર પટેલ કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરતા ભાજપ નેતા ધારીઓ લઈને મામલતદાર કચેરીમાં ઘૂસી ગયા જોકે મામલતદાર ઓફિસમાં હુમલાનો પ્રયાસ નિષ્ફળ ગયો જીઓલોજી ડિપાર્ટમેન્ટના અધિકારીની શંકાસ્પદ ભૂમિકા દેખાઈ રહી છે જીઓલોજી ડિપાર્ટમેન્ટના અધિકારીએ બે વખત રિપોર્ટની પૂર્તતા કરવા મામલતદારને પરત મોકલી આપ્યું સરકાર અને એસીબીના અધિકારીઓ જીઓલોજી ડિપાર્ટમેન્ટના આ શંકાસ્પદ અધિકારીની તપાસ પણ કરશે તો મામલતદાર કચેરીમાં ધાર્યું લઈને ઘૂસી જાય ભાજપના નેતા આ કેટલી હદે હિચકારી બનાવ કહેવાય કારણ કે અહીંયા અધિકારી પર હુમલો કરે છે જે અધિકારી ગેરકાયદેસર ખનન મામલે કાર્યવાહી કરે છે તેની સામે ભાજપના આગેવાન પહોંચી જાય છે ધારું લઈને અધિકારીને મારવા માટે કે ભાઈ આ કાર્યવાહી કેમ કરી અને જે પણ કાર્યવાહી કરી છે એમાં જે કંઈ પણ જપ્તીની કાર્યવાહી થઈ છે તમામ જપ્ત સામાન છોડી દેવામાં આવે નહીં તો તલવાર લઈને તેઓ ઓફિસમાં પહોંચી ગયા અને હુમલાનો પ્રયાસ પણ કર્યો આ સીસીટીવીના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે જેમાં ભાજપના નેતા ધારું લઈને મામલતદાર કચેરીમાં ઘુસ્યા આ સ્થિતિ છે આ સ્થિતિએ અધિકારીને દાદાગીરી કરવા માટે આ નેતા છે એ તલવાર લઈને હથિયાર લઈને પહોંચ્યા અને ગેરકાયદેસર ખનન કરતા હતા તેમના કેટલાક લોકો અને તેને બચાવવા માટે અને જપ્તી કરેલા વાહનો છે તેને છોડાવવા માટે પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખે આ પ્રકારની દાદાગીરી કરી સીસીટીવીમાં તમે જોઈ શકો છો કે તેઓ કેવી રીતે હથિયાર લઈને અંદર આવ્યા અને હુડદંગ મચાવ્યો આ નેતા છે જે પાર્ટીના નેતા છે ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને આ પ્રકારે મામલતદારની કચેરીમાં ઘૂસીને હુમલો કરે છે આ નેતા સામે પણ કાર્યવાહી થવી જ જોઈએ કારણ કે આ નેતા હવે સત્તા પક્ષના નેતા હોવાને લઈને તેઓ એટલા છાકટા બની ગયા છે કે તેમને એ હવે ભરોસો થઈ ગયો છે ત્યાં તેમને કશું થવાનું નથી સંવાદદાતા ગૌતમ મારી સાથે જોડાયા છે ગૌતમ મામલતદાર પર હુમલાનો પ્રયાસ અને એ પણ એટલા માટે કારણ કે એમણે કાયદેસરની કાર્યવાહી કરી હવે આ મામલે ભાજપ નેતા સામે કોઈ કાર્યવાહી થઈ છે ખરી ચોક્કસ થી વાત કરવામાં આવે તો સારણના પૂર્વ તાલુકા પંચાયત જે જે પ્રમુખ છે તેમની સામે આવી છે પૂર્વ પ્રમુખ અરવિંદસિંહ વાઘેલા જે છે તેમની સામે પોલીસ ફરિયાદ સામેદાર કચેરી તો હથિયાર લઈને અધિકારીને મારવા માટે પહોંચ્યા હતા મહત્વનું છે કે મામલતદાર રેડ કરવા માટે જે જમીનમાં પહોંચ્યા હતા માધવનગર પાસે આવેલી જમીનમાં ગેરકાયદેસર માટી નું કામ ચાલતું હતું ને તેમાં તેને રોકવાનો પ્રયાસ કરવા રોકવાનો પ્રયાસ કરવા માટે મામલતદારશ્રીને કહેવામાં આવ્યું હતું પરંતુ જે રોકતા ન કારણે જે ભાજપના નેતા જે છે તે ઉગ્ર ઉગ્ર બન્યા હતા અને તેમની દાદાગીરી જે છે તે સામે આવી હતી મહત્વનું એ છે કે માટીકરણ કરતા માફિયાઓ જે જેસીપી અને ડમ્પર છોડાવવા માટે ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખે અગાઉ ભલામણ કરી હતી પરંતુ લીડર મામલતદાર નવીનચંદ્ર પટેલે કાયદેસર ની કાર્યવાહી કરવાની વાત કરતા ભાજપના નેતા જે છે તે પકડ્યા હતા અને તેઓ ધારીઓ લઈ અને મામલતદાર કચેરીમાં જોશ્યા હતા આ પ્રકારના સીસીટીવી જે છે તે પણ સામે આવ્યા છે મામલતદાર ઓફિસમાં ન હોવાથી બચી ગયા હતા જોકે હોત જો હુમલો પણ થઈ શકાય તે પ્રકારની સ્થિતિ હતી ભ્રષ્ટાચારની ની ભરપૂર તંત્ર વચ્ચે નોન કરોન કરપ્ટેડ અધિકારી ના ધમ પછાડા જે છે તે સામે આવ્યા છે અને કિયોલોજી ડિપાર્ટમેન્ટ અધિકારી પણ શંકાસ્પદ ભૂમિકામાં હોય જે પ્રકારે સામે આવી રહ્યું છે તમામ બાબતો સાથે મહત્વનું છે કે જે સ્વચ્છ છબી ધરાવતા જે જે મામલતદાર જે છે તે પોતાની કામગીરી કરવા જતા હતા પરંતુ ક્યાંક દમંગાઈ જે છે તે સામે આવી છે તેના કારણે આ પ્રકારની બાબતો સામે આવી છે જેના કારણે હવે જે મામલતદાર જે છે તેને પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે અને હવે પોલીસ જે છે તે આગળ કાર્યવાહી કરશે પરંતુ મહત્વનું છે કે જે વાઘેલા જે છે અરવિંદસિંહ વાઘેલા આ તેઓ ગુગરપુર માં બેસી ગયા જી ગૌતમ આભાર માહિતી આપવા માટે